नमस्कार, नेशन प्लस न्यूज ना जीवन प्रसारण मा आपनु हार्दिक स्वागत छे। हूँ छू वशिष्ठ शुक्ल। दर्शक मित्रों, संसद ना चौमासु सत्र नो आज त्रीजो दिवस पण धोवाई गयो। ए पाछळ नु कारण ए छे के मणिपुर हिंसा अने देश मा महिलाओं उपर जे रीते हुमलाओ थई रह्या छे एना विरोध मा एक तरफ विपक्षो चारे कोर थी भारतीय जनता पार्टी नी सरकार उपर हमलावर छे, तो बीजी बाजु भारतीय जनता पार्टी ए पण मणिपुर हिंसा विषे तेवो चर्चा करवा तैयार छे, परंतु विपक्षो आ चर्चा करवाथी दूर भागी रह्या छे एम जणावता फरी एकवार राजनीतिक गलियारोमां पण हड़कंप मची जवा पाम्यो छे। दर्शक मित्रों, आजे आम आदमी पार्टी द्वारा वडोदरा खाते पण मणिपुर हिंसा अने देशना अलग अलग प्रांतों में जे रीते महिलाओं नु उत्पीड़न थई रह्युं छे एना विरोध में एक मौन रेली नुं आयोजन करवामां आव्युं छे। दर्शक मित्रों, आपने निश्चितपणे ज्ञात छे के छेल्ला केटलाक समयथी आम आदमी पार्टी विविध मुद्दे सरकार ने घेरवानी फिराकमां छे। पछी ए महिलाओं ने लगती समस्या होय, कायदो अने व्यवस्थानी वात होय के पछी यूनिफॉर्म सिविल कोडनी वात होय, परंतु आ तमाम मुद्दा उपर ज्यारे एक नाम याद करवानुं थाय त्यारे आपणा जहेनमां एक ज नाम याद आवे अने ए छे आम आदमी पार्टीना देडियापाड़ाना युवान धारासभ्य चैतर वसावा। चैतर वसावा आजे मारी साथे उपस्थित छे अने आपणे एमनी पासेथी जाणीशुं के जे रीते हालनी मौजूदा परिस्थिति छे, देशनी राजनीति जे दिशामां जई रही छे एमां आम आदमी पार्टीनुं पोतानुं स्टेन्ड शुं छे अने आगामी दिवसोमां ज्यारे लोकसभानी चूंटणी योजानार छे त्यारे खास करीने आदिवासी बेल्ट मां कया प्रकारनी रणनीति रहेशे। चैतर वसावा, नेशन प्लस न्यूज़मां आपનું ખૂબ ખૂબ સ્વાગત છે। ચૈતર વસાવા, આપ મને સૌથી પહેલા તો એ જણાવો કે આજે જે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એ પાછળનો ઉદ્દેશ્ય શું હતો? જે દેશનું રાજ્ય મણિપુર છે, મણિપુરમાં છેલ્લા 80 દિવસથી પણ વધારે દિવસથી કુકી અને મેતી સમુદાયનું જે જાતીય હિંસા ચાલે છે એમાં પુરુષો મહિલાઓ બાળકો સમેત 150થી વધારે લોકોની હત્યાઓ થઈ છે, 60,000થી વધારે લોકો પોતાના ઘરો છોડીને વિસ્થાપિત થયેલા છે, હજારો લોકો પોતાના જીવ બચાવવા માટે જંગલો તરફ ભાગી રહેલા છે, ગામડાઓને ગામડાઓને આગ ચાપી દેવામાં આવે છે અને એને ખંડેર બનાવી દેવામાં આવે છે। આટલી મોટી હિંસા થવા છતાં આજ દિન સુધી ત્યાંની ભાજપ સરકાર છે એ કોઈ કડક કાર્યવાહી નથી કરી રહી, સાથે સાથે કેન્દ્રની સરકાર કોઈ ભૂમિકા નથી ભજવી રહી છે, ત્યારે અમને દુઃખ થાય છે। હમણાં તમે જોઈ શકો છો, 4 દિવસ પહેલા જે મણિપુરનો એક વિડીયો વાયરલ થયો હતો અને એમાં કુકી સમુદાયની 2 મહિલાઓને નિવસ્ત્ર અવસ્થામાં ગામડામાં જુલુસ કાઢવામાં આવે છે, એનું યૌન શોષણ કરવામાં આવે છે અને સામૂહિક દુષ્કર્મ કરવામાં આવે છે, જે ખૂબ જ નિંદનીય ઘટના છે જેને અમે વખોડી કાઢીએ છીએ। છતાં પણ એ બાબતને લઈને દેશના રાષ્ટ્રપતિ એક આદિવાસી મહિલા હોય છતાં પણ એક શબ્દ બોલવા તૈયાર નથી। દેશના વડાપ્રધાન આ વિડીયો બહાર આવ્યા પછી દુઃખ વ્યક્ત કર્યું છે, માત્ર દુઃખ વ્યક્ત કરવાથી નથી ચાલવાનું, ગૃહમંત્રી કોઈ ભૂમિકામાં નથી, દેશના કેન્દ્રીય મંત્રી જે સ્મૃતિ ઈરાની છે આ બાબતને લઈને એક શબ્દ બોલવા તૈયાર નથી। મહિલા આયોગ હોય કે ત્યાંની ગવર્નર અનુસૂયાજી છે, પોતે પણ આ બાબતે નિષ્ફળ નીવડેલા છે અને ત્યાંના મુખ્યમંત્રી બીરેનસિંહ તેમણે તો એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ માત્ર એક ઘટનાનો વિડીયો વાયરલ થયો છે, પણ આવી તો 100થી વધારે ઘટનાઓ એવી ઘટી છે કે જે આજ દિન સુધી વાયરલ નથી થઈ અને એવી ઘટનાઓને લીધે જ અમે નેટવર્ક બંધ કર્યું છે। ત્યારે ચૈતર વસાવા, ખુદ ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે અમે આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે, ખુદ દેશના ગૃહમંત્રી કહી રહ્યા છે, કારણ કે ઇન્ટરનલ સિક્યુરિટી એ એમનો જવાબદારી છે, પરંતુ વિપક્ષ ચર્ચાથી દૂર ભાગી રહ્યા છે। આટલી ગંભીર ઘટના હોય અને છેલ્લા 80 દિવસથી આ હિંસા ચાલતી હતી, પછી પણ નરેન્દ્રભાઈ મોદી જે વડાપ્રધાન છે એ મૌન હતા, પોતે વિદેશોના પ્રવાસોમાં હતા અને સાથે વિદેશ પ્રવાસો તો ઠીક છે, પણ એ દેશમાં હોવા છતાં છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં એમણે ચુનાવી રેલીઓ કરી છે, જનસભાઓ કરી છે, પણ મણિપુરને કોઈ દિવસ એમણે મુલાકાત નથી લીધી અને મણિપુર હિંસા બાબતે એમણે કોઈ દિવસે ખેદ વ્યક્ત નથી કર્યો। તો અમારી માંગણી છે, વિપક્ષની માંગણી છે કે ખુદ ગૃહમાં વડાપ્રધાન આ બાબતે જવાબ કરે કે એ લોકો આ બાબતે કેમ નિષ્ફળ નીવડેલા છે। આજ દિન સુધી વડાપ્રધાને આ બાબતે બોલવામાં ગૃહમાં બોલતા નથી અને ગૃહમાં વડાપ્રધાન બોલતા નથી અને ફક્ત ને ફક્ત જ્યારે મનની વાત એ લોકો કલાકો કલાકો સુધી કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે વિપક્ષ વડાપ્રધાન પર જવાબ માંગી રહેલો છે કે મણિપુર હિંસા કેમ વધી છે, તમે કેમ ભૂમિકા નથી ભજવી શક્યા,
જ્યારે પ્રેસ મીડિયામાં રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલતું હતું ત્યારે નરેન્દ્ર મોદીનો ડંકો વાગે છે એવું પ્રેસ મીડિયા પૂરા દિવસ આખો કવરેજ આપતું હતું. નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન તરીકે વિદેશ પ્રવાસ ગયા છે ત્યારે પણ મોદીજીનો ડંકો વાગે છે. સીમા હૈદર સચિનની જે પ્રેમ કહાની છે એને અઠવાડિયે અઠવાડિયે મીડિયા કવરેજ આપે છે. અને જ્યારે મણિપુરની હિંસા જ્યારે મીડિયા હોય, કેન્દ્ર સરકાર હોય કે ત્યાંની રાજ્ય સરકાર હોય, એ મૌન સેવીને બેઠી છે, મહિલા આયોગ મૌન સેવીને બેઠું છે, ત્યારે અમને એવું લાગી રહેલું છે કે ક્યાંક ને ક્યાંક એમનું મૌન આ હિંસા કરનારાઓને પ્રેરણા પૂરી પાડે છે અને ખુદ નરેન્દ્ર મોદી ગૃહમાં જવાબ આપે એ અમારી માંગણી છે. ઓકે, પણ ચૈતર વસાવા, આપ ખાસ કરીને આદિવાસી સમાજને કનડતા જે પ્રશ્નો છે એને આપ ખૂબ જ નિર્ભીકપણે ઉજાગર કરો છો. છેલ્લા કેટલાક દિવસથી જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની જે હિલચાલ ચાલી રહી છે તો એ માટે પણ આપ ખાસ કરીને ખૂબ અંતરિયાળ વિસ્તારોમાં, આપના મતવિસ્તારના ખૂબ અંતરિયાળ મતવિસ્તારમાં જઈને પણ લોકોને સમજાવી રહ્યા છો. તો આપ મને એ સમજાવો કે યુનિફોર્મ સિવિલ કોડ આવવાથી શું આદિવાસીઓના મૂળભૂત હક્કો અને એમના જે બંધારણીય હક્કો છે, પછી એ પરંપરાને લગતા હોય, પછી એ રીતિરિવાજોને લગતા હોય, શું એનું હનન થનારું છે? હા, ચોક્કસ અમે માનીએ છીએ અને કહીએ છીએ કે જે દેશનું લો કમિશન છે એમણે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાના અભિપ્રાયો માંગેલા છે અને 28 તારીખેની છેલ્લી છે. સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પણ મધ્યપ્રદેશમાં એમની સભા દરમિયાન એમણે કીધું છે કે લોક યુનિફોર્મ સિવિલ કોડ અમે લાગુ કરવા જઈ રહેલા છે. હમણાં થોડા દિવસ પહેલાં અમિત શાહે પણ કીધું છે, ત્યારે અમે એનો વિરોધ કરીએ છીએ. એના અનેક કારણો છે, એમાં હું અમારા આદિવાસી સમાજની વાત કરું, એમાં ઘણા સમુદાયોને આમાં નુકસાન થવાનું છે, પણ હું જ્યારે મારી સમાજનું પ્રતિનિધિત્વ કરતો હોય તો એની વાત કરું તો આદિવાસી સમાજની આદિ અનાદિકાળથી પોતાની દાદા પરદાદાથી પોતાની પરંપરાઓ છે, ત્યાં રીતરિવાજો છે, રૂઢિ પરંપરાઓ છે અને પોતાના નીતિ નિયમો છે. જેવી રીતે હું આપને વાત કરું તો આદિવાસી સમાજમાં ઘણા યુવક યુવતીઓ ભાગી જાય છે અને વગર લગ્ને પણ એને પંચ બેસીને એમને સંમતિ આપવામાં આવે છે અને પોતાના બાળક ધારણ કરે છે. તેવી જ રીતે આદિવાસી સમાજમાં વિધુર કે વિધવા એ ફરી લગ્ન કરી શકે છે. ઘણા પરિવારોમાં પુત્ર ન હોવાથી દીકરીના ઘર જમાઈ રાખીને એને ઉત્તરાધિકારી નક્કી કરવામાં આવે છે. મહિલાઓને સમાન અધિકાર આપવામાં આવે છે. બહુપત્નીત્વનો પણ ઘણી પરિવારોમાં રિવાજ છે. ઘણી જગ્યાએ મહિલાઓ જે છે એને સમાન અધિકારો આપવામાં આવે છે, મિલકતમાં પણ એને હિસ્સો આપવામાં આવે છે. તો આવા આદિવાસી સમાજના રૂઢિ પરંપરાઓ છે જેને સંવિધાનમાં પણ પ્રાવધાન આપ્યું છે. તેવી જ રીતે સંવિધાનની આપણે વાત કરીએ તો આદિવાસી સમાજને બંધારણમાં એના રક્ષણ માટે આર્ટિકલ 371 જોગવાઈ કરેલી છે. સાથે એમના જમીનના રક્ષણ માટે 73 એની જોગવાઈઓ છે. સાથે પેસાઇટ 1996 અંતર્ગત આદિવાસી સમાજની ગ્રામ સભાઓને પાવરો આપવામાં આવ્યા છે. અનુસૂચિત 5 અંતર્ગત જળ, જંગલ, જમીન અને ખનીજો પરના પ્રાવધાનો આપવામાં આવ્યા છે. સાથે સાથે આદિવાસી જે જંગલમાં રહે છે અને જંગલ જમીન જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટી અને ખુદ લો કમિશન જે કહી રહ્યું છે કે હજુ સુધી ડ્રાફ્ટ સુધા નથી આવ્યો, ડ્રાફ્ટ આવશે પછી નક્કી થશે કે કોના હિતમાં છે, કોની વિરુદ્ધમાં છે. ભારતીય જનતા પાર્ટી ત્યાં સુધી કહી રહી છે કે જે રીતે વિપક્ષો યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દે કાગારોળ મચાવે છે એ જોતા એવી સ્થિતિ છે કે જેનો જન્મ સુધા નથી થયો અને એ અપલક્ષણો છે એવું વિપક્ષ પુરવાર કરવા પર તુલ્યું છે. ચૈતર વસાવા, દેશના લો કમિશન જેમણે 14 જૂનના રોજ પબ્લિક પ્રેસ નોટ બહાર પાડી છે અને એમણે 14 જુલાઈ સુધી અભિપ્રાયો માંગેલા હતા, દરેક સરકારોને નિર્દેશ કર્યા છે અને એ દિવસો લંબાઈને 28 જુલાઈ કર્યા છે. એટલે એ લો કમિશન દેશનું જાહેર કરે એટલે એમાં સ્પષ્ટ થાય છે કે એ દિશા તરફ કાર્યવાહી કરવા માગે છે. અને એમાં રાજ્ય સરકારોના નિર્દેશો માગ્યા છે. એમાં ઘણા રાજ્યોએ, મિઝોરમ, નાગાલેન્ડ હોય, ઓડિશા હોય, એમણે સખત શબ્દોમાં વિરોધ પણ કર્યો છે. અને આ જે 22મું લો કમિશન છે એનું જે હમણાં એમણે કીધું છે કે આવનાર દિવસોમાં અમે સમાન અધિકાર સંહિતા લાગુ કરવા જઈ રહેલા છે. તો ચોક્કસ ડ્રાફ્ટ આવશે, એમાં કયા કયા નીતિ નિયમો છે, કયા કયા સમુદાયોને સમાવેશ કર્યો છે પછી ખબર પડશે. પણ પ્રાથમિક ધોરણે દેશના વડાપ્રધાન કહેતા હોય, ગૃહમંત્રી કહેતા હોય તો દેશના લોકો ચોક્કસપણે માને છે કે યુસીસી લાગુ થવાનું છે. અને એમાં અમે સ્પષ્ટ માનીએ છીએ આજે પણ ઘણા એવા અલ્પસંખ્યક સમુદાયો છે, આદિવાસી સમુદાય છે,
જે આજે પણ ધાર્મિક સામાજિક અને આર્થિક રીતે ઘણા પછાત છે। એટલે સમાનતાની ધારાની જ્યારે વાત થતી હોય ત્યારે જે વાત કરવાવાળા છે પરિવારમાં એક પરિવારમાં એક કાનૂન હોવો જોઈએ તો એ લોકોએ પરિવારમાં પરિવાર કઈ રીતનો હોય છે એમને પણ ખ્યાલ હોવો જોઈએ। સમાન નાગરિક ધારો જ્યારે પણ લાગુ થશે ત્યારે અમને એ જ સમસ્યા સતાવે છે કે આજે પણ દેશમાં દેશના સર્વોચ્ચ વડા જે બંધારણીય વડા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી એમને આદિવાસી હોવાના નાતે સંસદ ભવનના ઉદ્ઘાટનમાં પણ આમંત્રણ નથી મળતું। માત્ર ને માત્ર આદિવાસી હોવાના નાતે એને જગન્નાથપુરી જેવા મંદિરના ગર્ભગૃહમાં એમને પ્રવેશ નથી મળતો। તો પહેલા તમે આદિવાસી સમાજને સમાનતાની ધારામાં લાવો પછી તમે યુસીસી લાગુ કરશો અમને વાંધો નથી। પણ આદિવાસી સમાજ આજે પણ પછાત છે, શિક્ષણ નથી, આરોગ્ય નથી, આદિવાસી સમાજમાં સિંચાઈ નથી, કનેક્ટિવિટી નથી, નેટવર્ક નથી। તો આ વસ્તુ પહેલા તમે કરો અને પછી તમે યુસીસી લાગુ કરશો તો અમને કોઈ વાંધો નથી। પણ આજે પણ તમે આદિવાસી સમાજ સાથે રોટી બેટીનો વ્યવહાર નથી કરતા તો આજે તમને કોઈ અધિકાર નથી કે સમાન યુસી નાગરિક સંહિતા લાગુ થાય ને આદિવાસીનો ઉદ્ધાર થાય એવી કોઈ જોગવાઈ નથી। ઓકે, ચૈત્ર વસાવા આપ મને એ જણાવો કે આપ આદિવાસી વિસ્તારનું પ્રતિનિધિત્વ કરો છો, આપ ખુદ લો મેકર છો કારણ કે આપ ધારાસભ્ય છો, જો સરકારી નોકરીને ઠોકર મારીને આપ હવે વિધાયક છો તો ખુદ પ્રધાનમંત્રી કહે છે કે જો ગૃહ બે કાયદાથી નથી ચાલતું તો દેશ બેવડી વ્યવસ્થાથી કઈ રીતે ચાલી શકે? આપણો દેશ વિવિધતાથી ઓળખાય છે, દેશ સાંપ્રદાયિક છે અને દરેક લોકોને આમાં અધિકાર, બંધારણ કઈ એક બે દિવસમાં બંધારણ નથી બની ગયું, બંધારણ માટે બે વર્ષ ને એનાથી પણ વધારે દિવસો બંધારણના રચયિતાઓ એક એક મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરીને આ બધું લાગુ કર્યું છે। અને ત્યાંની ભાજપની સરકારે પોતાના બહુમતીના જોરે બે દિવસે યુસીસી નો કાયદો લાવીને બહુમતીના જોરે પસાર કરી દેશે તો એ યોગ્ય નથી। હા, એમણે લાગુ કરવાનું છે તો દરેક સમુદાયના અભિપ્રાયો એમણે લેવા જોઈએ અને જે બંધારણમાં આર્ટિકલ જે 46ની વાત છે તો એ સમયે જ્યારે પણ આદિવાસી સમાજ સામાન્ય પ્રભામાં આવે પછી વિચારણાની વાત છે અને પછી નિર્દેશની વાત છે। તો ચોક્કસ અમે માનીએ છીએ મહિલા સન્માનની વાત હોય તો આદિવાસી સમાજ તો આદિ અનાદિકાળથી મહિલાઓને સમાનતા આપે છે, ક્યાંય પણ મહિલાઓને અન્યાય નથી કરતો અને સોમવડી માને છે। આજે પણ મહિલાની સંખ્યા આદિવાસી સમાજમાં પુરુષો સમવડી છે, એટલે યુસીસી આવવાથી આદિવાસી સમાજનો ઉદ્ધાર થઈ જશે એવું નથી। યુસીસીની જે જોગવાઈઓ છે એ જોવી પડશે। એક કાયદો એક પરિવારમાં, જે લોકો કહે છે કે એક પરિવારમાં એક જ કાયદો ચાલે, એમને ખબર હોવી જોઈએ કે પરિવારમાં એ પતિ પત્ની હોય છે, મા બાપ હોય છે અને એના દીકરા દીકરી હોય છે, તો બાળકો માટેનો અલગ પ્રકારનું જોગવાઈ હોય છે, દાદા દાદી હોય એનો અલગ પ્રકારના એ હોય છે, એટલે પરિવારની વાત આમાં આવે છે યોગ્ય નથી। પણ જે પ્રાવધાન વિશિષ્ટ પ્રાવધાન એમને આપ્યા છે એમની આર્થિક પરિસ્થિતિ ધાર્મિક સામાજિક ને ધ્યાને રાખીને અંગ્રેજોએ પણ એને છેડછાડ નથી કર્યા, આપણા બંધારણના રચયિતાઓએ પણ વિશિષ્ટ પ્રાવધાન કરેલા છે, એટલે કહેવાની વાત અલગ છે અને કરવાની વાત અલગ છે। એટલે અમે માનીએ છીએ ત્યાં સુધી જ્યારે પણ યુસીસી લાગુ થાય એમાંથી આદિવાસી સમાજ, માઇનોરિટી સમાજને અલ્પસંખ્યકને બાકાત રાખવામાં આવે અને લાગુ કરવામાં આવે એવું અમે માનીએ છીએ। ઓકે, ચૈતરભાઈ આપ મને એ જણાવો કે જ્યારે આદિવાસી બહુલ વિસ્તારની વાત હોય તો એક તરફ ભારતીય જનતા પાર્ટી કહે છે કે જે આદિવાસીઓની જે સ્થિતિ હતી એમાં આમૂલ પરિવર્તન આવી ચૂક્યું છે અને હવે એ લોકો ખૂબ સારું જીવન જીવી રહ્યા છે, હવે એક તરફ આપ કહી રહ્યા છો કે હજુ પણ આદિવાસીઓ સમાન અધિકાર માટે ઝઝૂમી રહ્યા છે, આપ મને એ સમજાવો કે શું યુસીસીના મુદ્દા ઉપર અને ખાસ કરીને જો આપ એમ કહેતા હોય કે આદિવાસી જે રીતિ રિવાજો અને એની પરંપરા છે એને નુકસાન થનાર છે તો એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું સ્ટેન્ડ શું છે? ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ જાણે છે કે આમાં જે આદિવાસીઓના નીતિ નિયમો છે, પરંપરાઓ છે, પંચ બેસીને જે નિરાકરણ લાવે છે, છૂટાછેડાઓ કરે છે અને જે કંઈ લગ્નની રીત રિવાજો છે અને પ્રકૃતિની જે આદિવાસી પૂજા કરે છે, પ્રકૃતિ સાથે રહે છે અને પ્રકૃતિમાં જીવે છે, તો આ બધું નષ્ટ થવાનું છે। પણ આજ દિન સુધી યુસીસી મામલે ભાજપના એક પણ નેતા આજે આગળ આવ્યા નથી। એમણે હવે જેવી રીતના એમનું પ્રદેશ નેતૃત્વ એમને સમજાવશે કે ભાઈ એસટી મોરચા પોતાના જેટલા પણ સંગઠનો છે, આરએસએસ હોય, બજરંગ દળ હોય, દુર્ગા વાહિની, બધા હવે યુસીસીના લાભ સમજાવવા માટે મેદાને આવશે અને આદિવાસી નેતાઓ પણ આવશે। પણ એ લોકોને અમે કહેવા માંગીએ છીએ જ્યારે સમાજ છે ત્યારે જ તમે છો અને તમે બહાર આવો। આજે આદિવાસી સમાજ લોકસભામાં
47 બેઠકો આદિવાસી સમાજની રિઝર્વ છે, 487 વિધાનસભાઓ દેશમાં આદિવાસી સમાજ માટે રિઝર્વ છે. જો આટલા સાંસદો અને આટલા ધારાસભ્ય ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય કે આમ આદમી પાર્ટીમાં હોય, સામૂહિક રીતે જો વિરોધ કરે તો કોઈની તાકાત નથી કે આદિવાસી વિસ્તારમાં યુસીસી લાગુ થાય. પણ ક્યાંક ને ક્યાંક પોતાના સ્વાર્થ માટે, પોતાની ટિકિટ માટે બીજી પાર્ટીઓમાં રહેલા નેતાઓ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી શકતા નથી. જેવી રીતે જે તે સમયે સ્ટેચ્યુ ઓફ યુનિટી હતી અને ત્યાંના લોકોને જે રીતના ફાયદાઓ સમજાવવા માટે મનસુખભાઈ હોય કે ત્યાંના ભાજપના નેતાઓ જે રીતે મેદાને હતા અને ત્યાંના લોકો આજે વિસ્થાપિત થયા છે અને કોઈ એમને સાંભળવાવાળું નથી, એવી જ રીતે યુસીસી લાગુ થશે તો આ ભાજપના નેતાઓ જ મેદાનમાં ઉતરશે અને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરશે. પણ ક્યાંય પણ હવે સમાજ સોશિયલ મીડિયા આવી આપની મીડિયા જેવી મીડિયા થકી જાગૃત થયો છે. હવે ક્યાંય પણ સમાજ હવે માનવાનો નથી. આગળ તમે જોયું હશે, દરેક જિલ્લા કક્ષાએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને એનો વિરોધ કર્યો છે. આવનાર દિવસોમાં રોડ પર ઉતરવાનું થશે તો આદિવાસી સમાજ રોડ પર પણ ઉતરશે. આવનાર દિવસોમાં દિલ્હી ખાતે જંતર મંતર પર ધરણા કરવાના થશે, સંસદ ભવન ખાતે ધરણા કરવાના થશે, તો ચોક્કસ આદિવાસી સમાજને અમે અપીલ કરીને મોટી સંખ્યામાં ત્યાં પણ આ કાર્યક્રમો અમે આપીશું. પણ તમે જ્યારે જ્યારે યુનિફોર્મ સિવિલ કોડની વાત કરો કે આદિવાસીઓને કનડતા પ્રશ્નોની વાત કરો, તો સાંસદે તો તમને ખુલ્લું આમંત્રણ આપ્યું છે મનસુખ વસાવાએ કે આવો ચૈતરભાઈ, ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ, તો એ ઓફરનું શું થયું ચૈતર વસાવા? અમે ચોક્કસ, અમારા જે સાંસદ શ્રી છે પી ડાઘેવાન છે અને છેલ્લા 6 ટર્મથી ત્યાં પ્રતિનિધિત્વ કરે છે સંસદમાં, તો પીડ નેતા હોવા છતાં આજ દિન સુધી એ સમાજની વાત આવે છે ત્યારે એ પાર્ટીને પ્રાધાન્ય આપે છે અને સમાજને પ્રાધાન્ય નથી આપતા. યુસીસીના મુદ્દે જ્યારે પ્રેસ મીડિયાના મિત્રોએ એમને પૂછ્યું કે ભાઈ તમે શું કહેવા માગો છો, તો એમણે સીધો એમણે કીધું કે ચૈતરભાઈ સારું કામ કરે છે, એમને ભાજપમાં અમે વેલકમ કરીએ છીએ, બોલાવીએ છીએ. મારે કહેવાનો મતલબ એવો છે ભાજપના દરેક નેતાઓને અને સાંસદ મનસુખભાઈ વસાવાશ્રીને કે જે પાર્ટીનું શાસન ગુજરાતમાં 27 વર્ષથી છે, છેલ્લા 9 વર્ષથી કેન્દ્રમાં તમારી સરકાર છે, તમે 30 વર્ષથી અહીંનું પ્રતિનિધિત્વ કરો છો, આજ દિન સુધી વિસ્થાપિતોના પ્રશ્નો તમે સોલ્યુશન નથી લાવ્યા, તમે જાતિના ખોટા પ્રમાણપત્રનું સોલ્યુશન નથી લાવી શક્યા, તમે જે વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરો છો, તમે જ્યાંથી ભાષણ કરો છો, ડેડિયાપાડામાં 27 શાળામાં આજે એક જ માસ્તર છે. હવે માસ્તર બાળકો 1-8 ધોરણને ભણાવવા જશે કે સરકારી પ્રવૃત્તિઓ ઇતર પ્રવૃત્તિઓ કરવા જશે? 54 શાળાઓમાં આજે ઓરડા નથી, બાળકો ભાડાના મકાનમાં ભણે છે, ઓટલા બેસીને કે ઝાડ નીચે બેસીને ભણે છે. તે તમે કરી નથી શક્યા, સિંચાઈનું પાણી નથી અપાવી શક્યા, તો એ ભાજપ પાર્ટીમાં મારે આવીને શું કરવાનું છે? ભાજપ પાર્ટીમાં રહીને તમે આજે એક શબ્દ નથી બોલતા મણિપુર બાબતે, તમારા મોડામાંથી આજે એક શબ્દ નથી નીકળતો યુસીસી બાબતે, એક શબ્દ નથી નીકળતો, તો તમારે ત્યાં આવીને મારે શું કરવાનું છે? એટલે હું સમાજ સાથે છું. સમાજ જ્યારે પણ કહે છે, સમાજ પર જ્યારે પણ અન્યાય થયા છે, ત્યારે અમે આમ આદમી પાર્ટીના મંચ પર રહીને પૂરી તાકાતથી મજબૂતાઈથી લડીએ છીએ અને આવનાર દિવસોમાં બી સમાજ સાથે ઉભા રહીને અમે લડીશું. પરંતુ ચૈતર વસાવા, આપની રાજનીતિ પણ ખૂબ જ ધ્યાનાકર્ષક વાતો છે કે ક્યારેક આપ સરકારી કચેરીમાં રેન્ડમ જાઓ છો અને અધિકારીઓને લબડધક્કે લો છો, ક્યારેક તમે હપ્તાખોરોના નામ જાહેર કરી દો છો, ક્યારેક તમારી જે રાજનીતિ છે એ બિલકુલ રોલર કોસ્ટર જેવી છે, તો આપે માનો છો કે જો તમે દેડિયાપાડાનું રિપ્રેઝેન્ટેશન કરતા હોય તો આ એ જ વિસ્તાર છે કે જ્યાં તમે છોટું વસાવાના ગઢના કાંગરા ખેરવી નાખ્યા? તો ચૈતર વસાવા, એ વખતથી લઈને આજ દિન સુધી શું આદિવાસીઓની સ્થિતિ હજુ સુધી નથી સુધરી? ચોક્કસ, હું જે વિસ્તારમાં આવું છું, હું પણ છેલ્લા 8-10 વર્ષથી સામાજિક પ્રવૃત્તિમાં જોડાયેલો છું. સરકારી નોકરીમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપીને આ જાહેર જીવનમાં આવ્યા છે અને પહેલીવાર હું ચૂંટણી લડ્યો છું. 1,00,000થી પણ વધારે બ્રેકિંગ હાઈએસ્ટ મત મને ત્યાંથી મળ્યા છે આવા સમયમાં બી, અને એ જે હું પ્રતિનિધિત્વ કરું છું, તો આદિવાસી વિસ્તારમાં આજ દિન સુધી એ હમણાં 27 વર્ષથી ભાજપની શાસન છે, એના પહેલાં કોંગ્રેસનું શાસન હતું, આદિવાસી સમાજે ખોબલે ને ખોબલે મત બધાને આપ્યા છે. પણ જે પણ નેતા આદિવાસી સમાજમાંથી ઉભરીને આવ્યા છે એ ઘણા તો કોંગ્રેસમાંથી ભાજપમાં જાય છે, ભાજપમાંથી કોંગ્રેસમાં જાય છે. એ લોકો ફક્ત ને ફક્ત પોતાનું સત્તાને ધ્યાને રાખીને એ લોકો આગળ વધી રહેલા છે. મારું ધ્યાન માત્ર ને માત્ર સમાજને જાગૃત કરવાનું છે અને સમાજ માટે જે ટ્રાઇબલ બજેટ આવે છે એ કેન્દ્રનું હોય કે રાજ્યનું હોય, દરેક બજેટ જે હેતુ માટે આવે છે બજેટ પર મારો ફોકસ છે. હું માત્ર નર્મદા જિલ્લાની વાત નથી કરતો, હું દાહોદ,
છોટાઉદેપુર, ડાંગ, વલસાડ, નવસારી કે તાપી જેટલા પણ 14-14 જિલ્લામાં આદિવાસી બજેટમાં હું હમણાં ધ્યાન આપું છું, જેટલા પણ અધિકારીઓ, જેટલા પણ એનજીઓ ટ્રાઇબલ બજેટમાંથી જીવતા હતા એમને આજે હું બ્રેક મારી દીધા છે. આજે જે હેતુ માટે પૈસા આવે છે હેતુ માટે હું વાપરું છું. તો એનો વિરોધ છે. મેં વચ્ચે સાંસદ શ્રી મનસુખભાઈને આ બજેટ જ્યાંથી ભ્રષ્ટાચાર થાય છે એની ચેનલને ઉઘાડી પાડવા માટે ખુલ્લો ચેલેન્જ મૂક્યો હતો, પણ મનસુખભાઈ પોતે આવ્યા નથી અને ચેલેન્જ એમણે એ પોતે મને ચેલેન્જ કરીને પોતે ભાગી છૂટેલા નથી આવ્યા. તો આવનાર દિવસોમાં એ કામ પણ અમે કરીશું, લોકોને પોતાના બજેટના જે પૈસા છે મળે અને એનો જે હેતુ પાર પડે એ કામ પણ અમે કરવાના છે. અને સાથે સાથે જે નેતાઓ ભ્રષ્ટાચારમાં છે, જે અધિકારીઓ છે, જે એનજીઓ છે, એમને પણ આવનાર દિવસોમાં અમે ખુલ્લા પાડીશું. મારી પ્રવૃત્તિની હું વાત કરું, હું ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી સૌપ્રથમ અઠવાડિયામાં મેં સરકારી હોસ્પિટલ પર રેડ કરી હતી, સ્પષ્ટપણે સરકારને ચીમકી આપી હતી. અગર આ દવાખાનામાં માત્ર માત્ર મારી રેડ વખતે 1986 એક એક્સરે મશીન હતું. સરકારને કીધું કે જ્યાં સુધી દિન 7 જો આ હોસ્પિટલમાં નવી હોસ્પિટલનું બિલ્ડિંગ છે એમાં ટ્રાન્સફર નહીં કરવામાં આવે, અહીંયા સોનોગ્રાફીથી માંડીને તમામ સાધનો નહીં મૂકવામાં આવે, સ્ટાફની ભરતી નહીં કરવામાં આવે, તો હું આ હોસ્પિટલને તાળા મારીશ. અને 7 દિવસની અંદર એમણે એ હોસ્પિટલ નવી ચાલુ કરવી પડી છે, ત્યાં દરેક સાધનો મૂકવા પડ્યા છે. એ મારી સફળતા છે, હું અભિમાન નથી કરતો, પણ હું કામ કરાવવાની એ મારી આવડત છે. બસ ડેપોમાં હું જઈને સરકારને કીધું કે હું તમારી બસ ડેપોને હાઇજેક કરીશ, અને સરકારે મને તરત જ બીજા દિવસે 15 બસ એક્સ્ટ્રા મારા વિસ્તારમાં આપી છે. એવી જ રીતે જીબીમાં મારા વિસ્તારના 1091 અરજીઓ એગ્રીકલ્ચરની પેન્ડિંગ હતી. મારી રેડ થવા પછળ તાત્કાલિક ધોરણે એમણે મંજૂરી આપી, ગ્રાન્ટ આપી, 700 લોકોની એગ્રીકલ્ચરની લાઈનો ખેંચાઈ ગઈ. માત્ર 300 જણની હાલના તબક્કે પ્રોગ્રેસમાં પ્રવૃત્તિ છે. એવી જ રીતે ચૂંટાયા પછી માત્ર હું ઘમંડ નથી કરતો, અભિમાન નથી કરતો, મેં ચૂંટાયા પછી 113 ડામર રોડ અને પુલના કામો મેં મંજૂર કરાવ્યા છે. 370 થી 375 બોરવેલો મેં હમણાં ડ્રિલિંગ કરાવ્યા છે. તેવી જ રીતે ખાતર કીટ્સ હોય, ગાય ભેંસની યોજના હોય, પ્રધાનમંત્રી આવાસ હોય, શૌચાલય હોય, દરેક બાબતે હું જાગૃત છું. ડેલી હું પ્રાથમિક શાળા 2 થી 3 શાળામાં હું પ્રવાસ કરું છું. તો કહેવાનો મતલબ, હું જમીની લેવલનો નેતા છું, સામે ભાજપની સરકાર છે, પણ અમારું બજેટ છે એ બજેટમાંથી લોકોનો કઈ રીતના ઉદ્ધાર કરવાનો છે, લોકોના વિકાસલક્ષી અને કૌશલ્યવર્ધક કામો કઈ રીતના કરવાના છે હું કરીશ, અને મારાથી જેટલું બને દરેક જિલ્લામાં પણ હું ફરીશ અને આદિવાસીઓનો જેટલા પણ પ્રમાણમાં એમને થાય એટલા પ્રયત્નો હું કરીશ. બિલકુલ, કારણ કે હજુ તો તમારી પાસે ખૂબ લાંબો સમય છે ધારાસભ્ય તરીકેનો, હજુ તો 2027 સુધી કરવાના છો. તો જ્યારે આપ ખુદ સરકારી નોકરીને ઠોકર મારીને હવે જ્યારે આપ રાજનીતિમાં છો, તો આપે માનો છો કે ખાસ કરીને આદિવાસીઓના નામ ઉપર આદિવાસીઓના ખભાનો ઉપયોગ કરીને રાજનીતિને વ્યવસાય બનાવનાર આદિવાસી નેતાઓની પણ કમી નથી, અને કદાચ આદિવાસીઓની આ સતત ઉપેક્ષા અને આદિવાસીઓની ઘોર ખોદવામાં આ જ પ્રકારના અંદરના નેતાઓ જેટલા જ જવાબદાર છે, ચૈતર વસાવા? બિલકુલ, જે રીતે તમે મનસુખભાઈનો આગ્રહ કર્યો છે, તો મનસુખભાઈ 30 વર્ષથી સાંસદ છે જે વિસ્તારમાંથી તમે પ્રતિનિધિત્વ કરે છે, પીઢ નેતા છે, જાણકાર છે, પણ નાના નાના પ્રશ્નોનો પણ પોતાની સરકાર હોવા છતાં સોલ્યુશન નથી લાવી શકતા, તો એ દુઃખની વાત છે. કેમ નથી લાવી શકતા? તમારી ગુજરાતમાં સરકાર હોય, સેન્ટ્રલમાં સરકાર હોય, આટલી મોટી જીઆઈડીસીઓ છે, મને દુઃખ સાથે કહેવું પડે છે કે ભાજપની સરકારમાં ખુદ મનસુખભાઈ હોય કે કોઈ નેતાએ 5 આદિવાસી યુવકોને જેમની જમીનો ગયેલી છે એવા લોકોને જો જીઆઈડીસીઓમાં બી નોકરીઓ આપી હોય તો અમને બતાવે, તો માત્ર ને માત્ર એમના સ્વાર્થ ખાતર અને પોતાને ટિકિટ મળી જાય એટલા માટે કોઈ બોલતું નથી. અને ફક્ત ને ફક્ત રાજનીતિ એટલા માટે કરે છે કે પોતાનો ઉદ્ધાર થઈ જાય, પોતાના પરિવારનો ઉદ્ધાર થઈ જાય. ચૂંટણી આવે એટલે સિમ્બોલ લઈને જવાનું છે, ભાજપના નામ પર ચૂંટાઈ જવાનું છે અને પછી સમાજને ભૂલી જવાનું છે. આજ દિન સુધી થયું છે એટલે આઝાદીના 75 વર્ષે અમૃતકાળ, અમૃત મહોત્સવ ચાલતો હોય પછી પણ આજે અમારો સમાજ દુઃખી હોય તો એની પાછળ સૌથી મોટું કારણ આદિવાસી સમાજના નેતાઓ છે. તો હવે શું, હવે જ્યારે આપ ખુદ ફ્રન્ટ પર છો, તો આપે માનો છો કે જે આદિવાસી સમાજને હવે જાગૃત કરવાનું આપનું જે અભિયાન છે એ હજુ પણ પૂરજોશમાં આગળ વધશે, ચૈતર વસાવા? હું દરેક આદિવાસી જિલ્લાઓનો પ્રવાસ કરું છું. છેલ્લા 15 તારીખે મેં માનગઢનો પણ, રાજસ્થાનનો પણ પ્રવાસ કર્યો છે. ત્યાં મેં માનગઢમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકોને અમે આહ્વાન કર્યું હતું અને લાખો લોકો સાહેબ ત્યાં પોતાના ખર્ચે આવીને ઉપસ્થિત થઈ ગયા હતા. એટલે
ચોક્કસ લોકોને મારા પર બહુ મોટી આશા ને અપેક્ષા છે, ભરોસો છે. તો આવનાર દિવસમાં એ લોકો માટે હું લડીશ, એમને જાગૃત કરીશ, એમને જે સંવિધાનિક અધિકારો છે, એમને જે યોજનાકીય અધિકારો છે અપાવવાની કોશિશ કરીશ. ને અમારા વિસ્તારમાંથી જે પણ પાણી છે, લાકડું છે, રેતી છે, કોલસી છે, જે પણ નીકળે છે અને બંધારણમાં ગ્રામસભાને એનો જે ભાગીદારીનો પ્રાવધાન છે, આજ દિન સુધી સરકારો નથી આપતી, પણ આવનાર દિવસોમાં અમે લડત કરીશું, એ પણ અપાવીશું. વિસ્તારોમાં જેટલી જીઆઈડીસીઓ છે સરકારની જોગવાઈ પ્રમાણે 85% જીઆઈડીસીઓમાં સ્થાનિકને રોજગારી આપવાની વાત છે. ઝઘડિયા હોય, વાલિયા હોય, અંકલેશ્વર હોય, ભરૂચ હોય કે દહોજ હોય, ત્યાં પણ અમે રોજગારી અપાવીશું. આજે પણ અમારા મજદૂરોનું ત્યાં શોષણ થાય છે, માત્ર 250 થી 300 રૂપિયા રોજ આપવામાં આવે છે. એમને સરકારના ધારાધોરણ મુજબ 452 રૂપિયા, 462 રૂપિયા અને 472 રૂપિયા જે ધારાધોરણ છે એ રીતે અમે આવનાર સમયમાં અપાવીશું. જેટલા પણ શિક્ષિત કર્મચારીઓ છે જેમનું આજે આઉટસોર્સિંગના કરાર આધારિત 11 માસના કરાર આધારિત એજન્સીઓ ભરતી કરીને એમના પર જે 12-12 કલાક કામ લે છે, એ લોકોને પણ આવનાર દિવસોમાં અમે ન્યાય અપાવવાનું કામ કરીશું. આજે ભલે અમે એકલા છે, પણ આવનાર સમયમાં હવે વિપક્ષો પણ સાથે મળેલા છે, તો અમને એક ઉમેદ છે કે આવનાર લોકસભામાં પણ અમારી જે ઇન્ડિયા ટીમ બની છે, ઇન્ડિયા ટીમ બધી સાથે રહીને લડે અને આવનાર દિવસોમાં ભાજપ સામે જે તાનાશાહી સામે જે અમારે લડવાનું છે એમાં પૂરી તાકાતથી અમે લડીએ અને પૂરા દેશમાંથી ભાજપ સામે લડીને જીતીએ અને જે પણ લોકોના પ્રશ્નો છે, મોંઘવારીના છે, રોજગારીના છે, શિક્ષણના છે, આરોગ્યના છે, તમામે તમામ જગ્યાએ અમે સોલ્યુશન એનું લાવીએ એ અમારા પ્રયત્ન રહેશે. ઓકે, આ મારો સોનો અંતિમ સવાલ છે. આપ મને એ જણાવો કે એક તરફ ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને મિશન 26 લઈને આગળ ધપી રહી છે, તો આપ શું માનો છો કે આદિવાસી વિસ્તારની જે બેઠકો છે એમાં શું સ્થિતિ હશે ચૈત્ર વસાવા? અમારે હમણાં વિપક્ષી દળોનું હમણાં એક પહેલી મિટિંગ પટનામાં થઈ છે અને બીજી મિટિંગ બેંગલુરુમાં થઈ છે. વિપક્ષી દળોએ સર્વે પોતાની અલગ અલગ વિચારધારા હોવા છતાં એક મંચ પર આવ્યા છે, કેમ કે આ તાનાશાહી સરકાર જો 2024માં ફરી જીતશે તો આવનાર 2029નું લગભગ ઇલેક્શન ન થાય અને સર્વે સર્વા મોદી થઈ જશે એવું અમને લાગી રહેલું છે. ત્યારે જે એમણે ભેટ વખતે 2014 હોય કે 2019 હોય 26 માંથી 26 બેઠકો એમણે જીતી છે, પણ આવનાર દિવસોમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બીજા દળો સાથે રહીને જ્યારે લડવાના છે ત્યારે ગુજરાતમાંથી પણ એમને 26માંથી 26 નથી મળવાની. એમાં ખાસ કરીને ટ્રાઇબલની જે બેઠકો છે એમાં અમે ખૂબ મજબૂત છે. વિધાનસભામાં બી અમે અમારી મહેનતથી અમે ઘણી બેઠકો પર 40 બેઠકો પર અમે બીજા ક્રમાંકે છે, તો આવનાર દિવસોમાં એ બેઠકો પર અમે મજબૂત છે અને અમે જો કોંગ્રેસ સાથે આવનાર દિવસોમાં ગઠબંધન થાય અને અમારી ફાળે પણ આ ટ્રાઇબલની બેઠકો અમે માગવાના છે અને આપશે, તો અમે એ બેઠકો ચોક્કસપણે અમે જીતવાના છે. અને ગુજરાતમાં જે એમનો ટાર્ગેટ છે એમાં આ વખતે એ સફળ નથી થવાની ભાજપ, આ વખતે ગુજરાતમાંથી પણ ઘણી સીટો ગઠબંધનની ઇન્ડિયા જે ટીમ બની છે એને મળવાની છે. બિલકુલ. તો દર્શક મિત્રો, આ હતા આમ આદમી પાર્ટી દેડિયાપાડા મત વિસ્તારના યુવાન ધારાસભ્ય ચૈતર વસાવા. દર્શક મિત્રો, આ એ જ ચૈતર વસાવા છે કે જેને લોકો જમીન અને જમીરથી જોડાયેલા નેતા તરીકે ઓળખે છે. અસંખ્ય કેસો અને જેલવાસ પણ ચૈતર વસાવાનો મનોબળ તોડી નથી શક્યા અને દેડિયાપાડાના ખોબા જેવા ગામમાંથી આવતો આ ચૈતર વસાવા આગામી દિવસોમાં રાજનીતિની સિકલ બદલવા માટે પણ તૈયાર છે, પરંતુ યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દે તેઓ અંતરિયાળ વિસ્તારોમાં જઈને આદિવાસીઓને જાગૃત કરશે. તો સાથે સાથે તેમણે કહ્યું કે આદિવાસીઓનો ખભા તરીકે ઉપયોગ કરનાર આદિવાસી નેતાઓને પણ હવે ઓળખી લેવાની એટલી જ જરૂર છે. ચૈતર વસાવા, આપ અમારા શોમાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, નેશન પ્લસના વિશેષ પ્રસ્તુતિમાં અત્યાર સુધી આટલું જ. અમારા સમાચારો અને શોના અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો નેશન પ્લસ ન્યૂઝ. નમસ્કાર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.